અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે. ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે 5 જાન્યુઆરી 2024 રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર છે ડેની જીગર ફિલ્મ. ત્યારે ફિલ્મની વાર્તાની વાત કરીએ તો એક સ્ટાઇલિશ સુપર કોપ ડેની જીગર એટલે કે યશ સોની દ્વારા અભિનીત છે. ત્યારે સાહસોની આસપાસ ફરે છે ત્યારે ચોરાયેલી 600 વર્ષ જૂની પ્રતિમાને પુનઃપ્રાપ્ત કરવાના પડકારજનક મિશન પર આગળ વધે છે. પોતાની અનોખી સ્ટાઇલથી ડેની જીગર કેસને વિશેષ રીતે હલ કરે છે. ત્યારે આ ફિલ્મ પ્રેક્ષકોને એક્શનથી ભરપૂર અને રમૂજથી ભરેલી સિનેમેટિક સફરનું વચન આપે છે. યશ સોનીનો અલગ જ અવતાર આ ફિલ્મ થકી જોવા મળશે. ત્યારે આ ફિલ્મ લાફ્ટર અને રિફ્રેશમેન્ટના ડોઝથી ભરપૂર છે. ડેની જીગરની સ્ટાઇલ, સ્વેગ, ઓરા અને એપિક વનલાઇનર્સ ગુજરાતી ફિલ્મ ઉત્સાહો માટે નવો ટ્રેન્ડ બની રહ્યો છે. હું યશ સોની, અમારી ફિલ્મ આવી રહી છે ડેની જીગર એકમાત્ર 5 જાન્યુઆરી 2024 રોજ. ન્યૂ ઇયરની ફર્સ્ટ ફિલ્મ છે, એનો ગર્વ અલગ છે, પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે, આ જે પ્રકારની ફિલ્મ છે, એક અલગ જ યુનિવર્સ છે. મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે. બેઝિકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે, તમને ફૂલ હસાવશે. આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે, કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં, તો ખાસ કરીને એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે. 5 જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં. પોલીસના યુનિફોર્મની મારી પહેલી ફિલ્મ છે આ, પણ પોલીસનો યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, બેટમેનનો પોતાનો એક યુનિફોર્મ હોય, એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે. અને પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાલઢાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને. આ પોતાનામાં જીવવાવાળો માણસ છે, દુનિયાની 8મી અજાયબી છે, એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે. બધા જ પાવર્સ છે આ માણસ જોડે. અને હવે આ માણસ આટલો ફની, આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ 600 વર્ષ મૂર્તિ શોધાવવાનો, ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ. કેડીઝર વિશે એક વસ્તુ કહીશ કે દરેક ફિલ્મ મેકરને છે ને આપણે એની કોઈક એક રીતથી ઓળખી જતા હોઈએ છીએ. જેમ કે ભંસાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે આ ભંસાલી સાહેબની ફિલ્મ છે, કે સેમ ગોઝ ફોર રોહિત શેટ્ટી સર. પણ કેડી સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા છે, તમે નાડીદોષ જુઓ અને વશ જુઓ, કે ડેની જીગરનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ, તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે. તો એ બહુ જ એમની એક વર્સેટાઇલ ડિરેક્ટર છે. એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ, બધા જ જોનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે, કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે. આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ એમના નામે લખાયેલી છે, એમના ભાગે લખાયેલી છે. આજે વર્ષ એવી ફિલ્મનું આટલા મોટા પાયે રિમેક બનવા જઈ રહી છે, જે ફિલ્મ કેડી સરની છે. તો એમની સાથે, એવા ડિરેક્ટર સાથે કામ કરવાની એક અલગ મજા છે. ઘણું ખાસું શીખવા મળે છે દરેક પ્રોજેક્ટ સાથે, અને દરેક પ્રોજેક્ટના એન્ડ વખતે એવું જ ફીલ થતું હોય કે હવે નેક્સ્ટ પ્રોજેક્ટમાં હું જઉં તો વધારે મજા આવે. બોડી શેમિંગને ડીલ કરવાના ઘણા બધા રસ્તાઓ હોય છે. બોડી શેમિંગ ને તમે કોઈ એમ નથી કહેતું કે તમે પોતાની બોડી પર વર્ક ના કરો, ફિટનેસ તરફ જાઓ નહીં, પણ હા, બોડી શેમિંગને ડીલ કરતા વખતે આપણે ઘણી બધી સિરિયસ ઘટનાઓમાં જતા રહેતા હોઈએ છીએ, ત્યારે એક જ વસ્તુ ભૂલી જતા હોઈએ છીએ કે કોન્ફિડન્સ. તમે જે પણ છે, તમારી જે પણ બોડી છે, જ્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી, જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા, ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણીવાર બહુ ડિફિકલ્ટ થઈ જશે. ગુજરાતી ઇન્ડસ્ટ્રી અત્યારે ડેવલપિંગ ઇન્ડસ્ટ્રી છે, અને ગુજરાતી લોકોએ, એટલે આપણા જે ગુજરાતના બી લોકો છે અને ગુજરાતી બહાર રહેતા બી જે ગુજરાતી લોકો છે, બધાએ સપોર્ટ કરવો બહુ જરૂરી છે. આપણે લાસ્ટ ઇયરની વાત કરીએ તો લાસ્ટ યર 92 મૂવીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં રિલીઝ થઈ, પણ આપણે આમ અત્યારે ગણીએ તો આજની વેડી હશે કે ભાઈ 4 કે 5 મૂવી આપણે કહે છે જે સારી હશે, સક્સેસ ગઈ હશે, કે લોકોને સુધી પહોંચી શકી હશે. એટલે ગુજરાતી ઇન્ડસ્ટ્રી હજી બહુ સ્લો ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રી છે, અને આપણે લોકો જ્યારે સપોર્ટ કરીશું ત્યારે જ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો ગ્રોથ થશે. એટલે બેઝિકલી જ્યારે મેં ભાઈ છેલ્લો દિવસ બનાવ્યું, કે એના પછી નાડીદોસ બનાવ્યું, કે એના પછી કરસનદાસ બનાવ્યું, કે રાડો બનાવ્યું, દરેક વખતે અમે લોકો એવી ટ્રાય કરી છે કે ઇન્ડસ્ટ્રીને કંઈક નવા નવા કન્ટેન્ટ આપીએ, અને દર વખતે અમે એવી ટ્રાય કરી છે કે ઓડિયન્સને શું ગમે છે એનાથી અલગ અમે શું આપીએ, જેથી સારું કન્ટેન્ટ હશે, સારા એક્ટરે કામ કર્યું હશે, સારી એક્ટરની ટીમ હશે, અને જો સારી રીતે એને એક્ઝિક્યુશન કર્યું છે, સારી ક્વોલિટી વાપરી હશે અને સારી રીતે માર્કેટ કર્યું છે, લોકો સુધી પહોંચ્યાશું, તો જ આ મૂવી અમારો સક્સેસ જશે એ વિચારીને અમે અમારા પૂરા એફર્ટ્સ એમાં નાખેલા છે. અને લકીલી એવું છે કે આ સુધી અમારા દરેક મૂવી સક્સેસ ગયા છે. એટલે મારી એડવાઇસ એઝ અ મેકર બી લોકોને એ જ છે કે જે મેકર સારા મૂવીઝ બનાવે છે એ લોકોએ એવી માર્કેટિંગ પણ એટલું સારી રીતે કરવું પડશે કે લોકો સુધી પહોંચવું પડશે, તો જ ગુજરાતી મૂવી સક્સેસ જશે. એવું અમે એઝ અ ટીમ જ કામ કરીએ છીએ. અમે લોકોએ નેક્સ્ટ મૂવી જે કરાઈ છે, જે રેપિડમાં અમારું જે જગત કહીને જે રિલીઝ છે, જેમાં યશ જ મેઇન લીડ એક્ટર તરીકે કામ કરવાનો છે,
અને એક એ પણ કેડીએચ નો કોન્સેપ્ટ હતો, પણ ડિરેક્ટર હર્ષિલ કરીને છે, એટલે કેડી અને હું એઝ અ ટીમ જ કામ કરીએ છીએ. અને અમે બીજા ડિરેક્ટર સાથે કામ કરીશું, એટલે કેડી સાથે એક આસિસ્ટન્ટ ડિરેક્ટર ચીનમાં, એનું પણ એક મૂવી હમણાં જે લોકોએ શૂટ કર્યું છે એ પણ આવી રહ્યું છે, એટલે અમે લોકો બીજા ડિરેક્ટરને બી ચાન્સ આપીએ.